આજે જામનગરના સ્થાપના દિવસે દરબારગઢ વિસ્તારમાં આવેલા સ્થાપનાના ખાંભીનું રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ હકુબા જાડેજા, મેયર હસમુખભાઈ જેઠવા, કમિશનર સતીશ પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન સુભાષ જોશી, દિવ્યેશ અગબારી સહિતના કોર્પોરેટરો અને શહેરીજનો, રાજપૂત સમાજના આગેવાનોએ પૂજન કર્યું હતું. સ્થાપના દિવસ નિમિત્તે જામનગરમાં આવેલી વિવિધ મહાનુભાવોની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. જામનગરના સ્થાપના દિવસે ખાસ વૃક્ષારોપણ અને શહેરીજનોને જામનગરને હરિયાળું બનાવવા વૃક્ષના છોડ રોપનું વિતરણ પણ કરાયું હતું. અનેક વીર જવાનો અને ક્રિકેટરોને જન્મ આપનાર જામનગરનો આજે 481મો જન્મદિવસ. અને જો જામનગર વિશે વાત કરવામાં આવે તો ઈસવીસન 1540માં સ્થપાયેલો જામનગર આઝાદી પહેલાં નવા નગર તરીકે ઓળખાતું સૌરાષ્ટ્રનું એક રજવાડું હતું. જામનગરે અનેક વીર જવાનો અને ક્રિકેટરોને જન્મ આપનાર જામનગરનો આજે 481મો જન્મદિવસ છે. જામ રાવલે નવાનગરની સ્થાપના થાંભલી રોપી રંગમતી નાગમતી નદીના કિનારે કરી હતી. જામનગરના સ્થાપના કાળથી અહીં રમત ગમત, કલા, શૌર્ય, વેપાર, ઉદ્યોગની અનેક ગાથાઓ વણાયેલી છે. જામનગરીઓએ સંરક્ષણ ક્ષેત્રે અનેક નરબંકાઓ આપ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ આધિપત્ય રહ્યું છે. ઉદ્યોગમાં વિશ્વવિખ્યાત બાંધણી હોય કે બ્રાસ પાર્ટના કારખાના હોય, જામનગરવાસીઓએ લગભગ તમામ ક્ષેત્રે પોતાનું હીર બતાવ્યું છે. જામનગરે આજે 480 પૂર્ણ કરી 481માં પ્રવેશ કર્યો છે. વીતેલા સમયની જો વાત કરવામાં આવે તો ભવાઈ અને રામલીલા પ્રચલિત હતી. નવાનગરના શરૂઆતના સમયમાં ભવાઈ અને રામલીલા મનોરંજન પૂરું પાડતી, એ ઉપરાંત જામનગરનું નાગેશ્વર મંદિર, ભુજિયા કોઠો જે તળાવની નજીક, કે ભુજિયા કોઠા લાખોટા કિલ્લો જામનગરનું મ્યુઝિયમ છે અને તેના ટેરેસીસમાં 9મી સદીથી 18મી સદીના સમયગાળા દરમિયાન શિલ્પનું સુંદર સંગ્રહ દર્શાવે છે. ભુજિયા કોઠામાં જામનગરનો શાસ્ત્રાગાર છે. પ્રતાપવિલાસ મહેલ, પ્રતાપવિલાસ મહેલ મહારાજા રણજીતસિંહના શાસનમાં બાંધવામાં આવેલો, તે કલકત્તાની વિક્ટોરિયા મેમોરિયલ ઇમારતના અનુગામી તરીકે બાંધવામાં આવ્યો હતો. લાખોટા તળાવ મધ્યે મહારાજાનો નાનો મહેલ હાલ સંગ્રહાલય બન્યો છે. નવાનગરના મહારાજાનો આ નાનો મહેલ લાખોટા તળાવની મધ્યમાં એક ટાપુ પર આવેલો છે, જેને હાલમાં સંગ્રહાલયમાં ફેરવવામાં આવ્યો છે. આ કિલ્લા જેવા મહેલમાં અર્ધગોળાકાર ગઢ છે. ગઢના કાંગરા અને બુરંજો ધરાવતા આ કિલ્લામાં પ્રવેશતા જ તલવારો, બંદૂકો અને બારૂદ ભરવાના કુંજાઓનું પ્રદર્શન જોવા મળે છે. જામનગરનો વેપાર માટે પણ ઉજળો ઇતિહાસ ધરાવે છે. જામનગરના તાંબા પિત્તળના વાસણો, હાથશાળ, કાપડ વણાટ, ઊનનો વેપાર, કંકુ ઉદ્યોગ સારો ચાલતો હોય છે. જરી, સોનેરી, ભરતકામ અને બાંધણીનો ઉદ્યોગ 16મી સદીના અંતમાં જામનગરમાં શરૂ થયો હતો. હાલ રિલાયન્સ અને એસઆર પણ જામનગરના ગૌરવ સમાન છે. દેશ માટે શહીદ વોરાવામાં પણ જામનગરના જવાનો પાછળ રહ્યા નથી. અહીં સંરક્ષણની ત્રણેય પાંખો, આર્મી, નેવી અને એરફોર્સના મથકો મોજૂદ છે. સ્વતંત્ર ભારતના પ્રથમ સરસેનાપતિ મેજર જનરલ રાજેન્દ્રસિંહજી જામનગરના હતા. આ ઉપરાંત જામનગરના જુદી જુદી જગ્યા પરથી 11 જેટલા સૈનિકો અને અધિકારીઓએ શહાદત વોરી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ જામનગરીઓએ કાયમી દબદબો રહ્યો છે. ભારતમાં રમાતી રણજી ટ્રોફી તો જામનગરના રાજવી જામ રણજીતસિંહજીના નામે જ રમાય છે. તેવી જ રીતે દિલીપ ટ્રોફી જામનગરના પ્રિન્સ દિલીપસિંહજીના નામે રમાય છે. આ ઉપરાંત જામનગરે અનેક વિશ્વવિખ્યાત ટેસ્ટ ક્રિકેટરો આપ્યા છે, જેમાં વિનુ માકડ, સલીમ દુરાણી, ઇન્દ્રજીતસિંહ, અજય જાડેજા અને હાલમાં રમતા રવિન્દ્ર જાડેજાનો સમાવેશ થાય છે. આજે જામનગરના 480મો સ્થાપના દિવસ છે ત્યારે સૌ હાલારીને ધામ સાહેબ તરફથી અને મારી તરફથી શુભેચ્છાઓ પાઠવી છીએ. પત્રકાર મિત્રો, પ્રેસ મીડિયા અને સાથે અમારા સમાજના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, રાજ્યના મંત્રી અને બધાએ સમાજના સાથે રહી અને આજે અહીંયા હર વખતે કરી છે એમ થાંભલી પૂજન કાર્યક્રમ હતો. સમય જેમ બદલે છે તેમ અમારા પૂર્વજનોએ ઘણું બધું જામનગર માટે કર્યું હતું. ટુરિઝમ છે, એવી હોસ્પિટલનું છે, આ છોટી કાશી કહેવાય છે, એટલે અહીંયા બધી ભૂમિ એ ક્લાસ હિસાબે બધા સારા રહે છે.
હવે અત્યારે શિક્ષણ ઉપર ભાર મૂકી જે તે વખતે રણજીત બાપુએ અમારા નાનીમાના નામે કન્યા સાતાળાએ સજીબા શરૂ કરી. હવે એવી રીતે આગળ આ જ્યારે સ્વરાજ આવી ગયું ત્યારે સૌ સાથે મળી અને જામનગરમાં અમે એ રાખી છીએ પાર્ટી જ પાર. એટલે મારું તો એ બસૌની એક જ અપીલ છે કે જ્યારે હાલારની શહેરની પરિસ્થિતિની કાંઈક વાત આવે ત્યારે સૌએ સાથે, કે લોકશાહીમાં લોકો સર્વોપરી છે, લોકોએ સૌને ચૂંટીને મોકલા છે, પછી પાર્ટી જ ગમે હોય. હવે મારે આ એક નવી જિંદગી છે, મોટું મારે ઓપરેશન થઈ ગયું, માતાજી દયાથી નવી જિંદગી છે, લાભ સૌ હાલારીનો પાછો દર્શન કરવાનો. અને ભવિષ્યમાં હું તો ભાઈ શિયાળને એને કહું છું કે હાલારના કામ માટે ગમે પાર્ટીનું હોય, ઉત્થાન માટે અને નાના માણસોને અમારા સમાજ માટે કરી પણ બીજા બધા નાના સમાજ માટે જેટલું થાય એટલું અમે કરશી. અને એ પ્રમાણે બાપુએ કીધું છે એ પ્રમાણે એમની પણ શુભેચ્છા છે. જામનગર શહેર નવાનગર સ્ટેટ તરીકે ઓળખાતું આ જામનગર શહેર છે. આજરોજ જામનગર શહેર શ્રાવણ સુદ સાતમના દિવસે જામનગર શહેરની સ્થાપના કરવામાં આવેલ છે. જામનગર શહેરના ઇતિહાસની અંદર લીલાવર સાયકલ સ્ટોર છે. તે અગાઉ કચ્છમાંથી જામરાવજી આવી સૌરાષ્ટ્રની જામનગર શહેરની ત્યાં સ્થાપના કરી. આજે જામનગર શહેર 480 વર્ષ પૂરા થયા છે. તો જામનગર શહેરની જનતાને આજરોજ ખાંભી પૂજન રાખેલ છે, એ ખાંભી પૂજન વર્ષોથી પરંપરાગત ઉજવવામાં આવે છે. જામનગર શહેરની જનતાને, તમામને જામનગર શહેરની અંદર વસતા તમામ લોકોને જામનગર સુખ શાંતિ યશસ્વી કીર્તિમય અને તંદુરસ્તમાં નીવડી શુભકામના સાથે શુભેચ્છા પાઠવું છું. આજે જામનગર શહેરમાં આ શુભ પ્રસંગે જામનગર શહેરની અંદર આજે જામનગર મહાનગરપાલિકા દ્વારા પણ વૃક્ષારોપણનો કાર્યક્રમ, રોપા વિતરણનો કાર્યક્રમ તેમજ અનેક વિધાઓ જામનગર શહેરમાં અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવેલ છે. અને જામનગર શહેરની જનતા આજે ખુશીનો માહોલ છે અને જામનગર શહેરની અંદર ફરી એક વાર શુભકામનાઓ પાઠવું છું. અસ્તુ આભાર. 1563માં સુદ સાતમ અને બુધવારના સ્થાપના થઈ હતી. આજે પણ સુદ સાતમ અને બુધવાર જ છે, એટલે 480 વર્ષ પહેલાં જામનગર શહેરની જામ સાહેબ જામ રાવળજીએ જે સ્થાપના કરી અને આ 480 વર્ષ પૂરા થયા ત્યારે ખાસ કરીને સમગ્ર જામનગર શહેર અને જિલ્લાના લોકોને શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે રાજા મહારાજાએ જામનગરને આયુર્વેદિક કોલેજ, જીજી હોસ્પિટલ, લાખોટા તળાવ, બે આપણા બંદરો એવા અનેક સુવિધા રાજા મહારાજાએ જામનગરને આપ્યું છે. તો આપણે એને પણ આજે યાદ કરીએ અને ખાસ કરીને જામનગરવાસી આ વારસો જે રાજા રજવાડોએ જે મિલકત આપી છે એને આપણે જાળવી રાખીએ અને દિન પ્રતિદિન એમાં પણ સુધારો થાય અને વધુમાં વધુ કાયમી માટે મહારાજાને આપણે આજના દિવસે યાદ કરીએ એવી જામનગરના અને આલારવાસીઓને ખાસ શુભકામના પાઠવું છું. જામનગર હરમેશ છોટી કાશી તરીકે આપણું જાણીતું છે. ઉદ્યોગ ક્ષેત્રે તમામ ક્ષેત્રે પ્રગતિશીલ છે અને ક્રિકેટ પણ એટલી આપણા રમાય છે. જામનગરના નામને દિલીપ ટ્રોફી, રણજી ટ્રોફી, ક્રિકેટ ક્ષેત્રે પણ વિશ્વમાં નામ કાઢેલ છે. આપણે હરમેશ એ વારસો છે એ જામનગરવાસી જાળવી રાખીએ એવી આજના દિવસે શુભેચ્છા. સાથે સાથે આજે કેન્દ્રીય પૂર્વ વિદેશ મંત્રી એનું દુઃખદ અવસાન થયું છે. તો એના સદગતને ભગવાન પરમાત્મા એને શાંતિ આપે અને આત્માને એવી આજના દિવસે જામનગરવાસી અને ગુજરાતવાસીઓથી હું પ્રભુને પ્રાર્થના કરું છું.